ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હું તૃપ્તિ સંગાણી, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ચેનલ, જે તમારી જ એજ્યુકેશન ચેનલ છે, તેમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ સમજ્યા હતા, ઓકે? પછી આપણે એક સબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ સમજ્યા હતા. આજે આ લેક્ચરની અંદર આપણે ફરી પાછા સબ્જેક્ટિવ પેપર સ્ટાઇલને સમજીશું અને ચેપ્ટર નંબર 16-20 ફરી પાછો અભ્યાસ કરીશું, એટલે કે ફરી પાછું રિવિઝન કરીશું. ગોટ ઇટ? તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 16ની. સિંહની દોસ્તી, જે એક લોકકથા છે, જેના લેખક છે ભાણભાઈ ગીડા. આ ગીર વિસ્તારની વાત છે. મોણપરી ગામમાં એક નદી કિનારે એક દરબાર માત્રાવાળાનું ખેતર આવેલું છે અને દરબાર માત્રાવાળા ત્યાં ખેતી કરે છે. એક દિવસ એ નદી કિનારે સિંહ અને સિંહણનું જોડલું પાણી પીવા આવે છે. દરબાર માત્રાવાળા કુતૂહલપૂર્વક એને જોવે છે. અચાનક નદીમાં ખળભળાટ થાય છે. એક મહાકાય મગર બહાર આવે છે અને તે સિંહણને અંદર ખેંચી જાય છે. સિંહ તેને બચાવવાના અથાક પ્રયત્ન કરે છે, પરંતુ જંગલનો રાજા પાણી સામે લાચાર બને છે. પછી સિંહ 2-3 દિવસ ત્યાં ફર્યા કરે છે. દરબાર માત્રાવાળાને હવે એ જાણવાની ઈચ્છા જાગે છે કે અહીંથી સિંહ શું કરશે, એટલે તે ત્યાં જ રોકાય છે. 3-4 દિવસ પછી સિંહ છે એ પાણી પીવાનો ડોલ કરે છે, એટલે કે જેથી કરીશ મગર છે બહાર આવે. અને સાચે એવું જ થાય છે, મગર તેને બહાર આવે છે અને સિંહ સાથે યુદ્ધ થાય છે. આ વાતની બધાને ખબર પડે છે, એટલે ગામના લોકો આ સિંહ અને મગરનું યુદ્ધ જોવા માટે દરબાર માત્રાવાળાના ખેતર પાસે આવી જાય છે. બધા આ યુદ્ધ જોવા મશગુલ થઈ જાય છે. સિંહ અને મગરનું યુદ્ધ જોરદાર ચાલે છે અને અંતે સિંહનો વિજય થાય છે, કેમ કે તેને પોતાની સિંહણનો બદલો લેવાનો હતો. પરંતુ લડતા લડતા સિંહ લખપત થઈ જાય છે અને તે લોહી લુહાણ બી થઈ જાય છે. તે ત્યાં જ ઢળી પડે છે. તો દરબાર માત્રાને તેના પર દયા આવે છે. એ ત્યાં જાય છે. ગામના લોકો તેને ના પાડે છે કે કદાચ સિંહ તેના પર હુમલો કરશે, પરંતુ દરબાર માત્રાવાળા તેના પર હાથ ફેરવે છે, એને પાણી પીવડાવે છે. સિંહ જાગે છે પરંતુ એના પર હુમલો કરતો નથી, એટલે દરબાર માત્રાને તેના પર વિશ્વાસ બેઠે છે. પછી તે તેની સાર સંભાળ કરે છે અને તેને સાજુ કરે છે. હવેથી સિંહ દરબાર માત્રાવાળા સાથે જ રહે છે, કેમ કે બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે. સિંહ દરબાર માત્રાવાળાના ઘરે જ રહેવા લાગે છે. એક દિવસ દરબાર માત્રાવાળાને ઘરે ચોર ચોરી કરવા માટે આવે છે. સિંહ તેને જોઈ જાય છે અને તેમના પર હુમલો કરે છે. અમુક ચોર ગવાય છે અને અમુક ચોર ત્યાંથી નાસી છૂટે છે, એટલે કે ભાગી જાય છે. એક દિવસ દરબાર માત્રાવાળા બીમાર પડે છે, તો સિંહ તેની આસપાસ જ રહે છે. પરંતુ આ બીમારીને કારણે દરબાર માત્રાવાળાનું મૃત્યુ થાય છે, એટલે કે તેની અંતિમ યાત્રામાં સિંહ પણ જોડાય છે. ગામના લોકો કુતૂહલપૂર્વક આ બધું જોયા કરે છે અને જ્યારે તેમની રાહ ઠરે છે ત્યારે સિંહ છે એ પાછો જંગલમાં જતો રહે છે પોતાના મુખ્ય ઘરે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સિંહ અને મનુષ્યની દોસ્તીની વાત કરવામાં આવી છે, ઓકે? હવે વાત કરીએ ચેપ્ટર નંબર 17ની. જીવરામ ભટ્ટ, જે કવિતા છે જે નાટકના રૂપમાં લખાયેલી છે, તેના કવિ છે દલપતરામ. અહીંયા માણસના અભિમાન વૃત્તિની વાત કરવામાં આવી છે કે માણસ કેવો હોય છે, તો કે અભિમાની હોય છે. અમુક માણસો કે પોતાની અંદર ઘણી બધી ખામી હોય છે, પરંતુ એને છુપાવવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ અભિમાનથી ફરે છે. જીવરામ ભટ્ટ છે એ રતાંગણા છે. રાત્રિના સમયે તેમને દેખાતું નથી, પરંતુ તે પોતાની આ ખામીને છુપાવવાના પ્રયત્ન કરે છે. તેની સાસુ છે એ એમને કાગળ વાંચવાનું કહે છે, તો એમ કહે છે કે જે દેખતો વાંચી શકે એવા મોટા અક્ષરવાળો કાગળ હોત તો હું એ વાંચીશ. આપત આ આંધળો વાંચી એવો તમે મને કાગળ આપો તો હું શા માટે વાંચી આપું? હું કાંઈ થોડીને આંગળો છું, હું તો રાત્રે પુસ્તક પણ લખું છું. અહીં તે પોતાની ઉણપ છુપાવવાના પ્રયત્ન કરે છે. પછી તેની સાસુ ગંગા તેને આંગળીઓ બતાવે છે, તો
એ યુક્તિથી એમ કહે છે કે આ પાંચ આંગળીઓ છે. પછી ગંગા કહે છે કે મેં તો ત્રણ જ આંગળી બતાવી હતી, બે તો વાળેલી હતી. તો એ યુક્તિ કરીને કહે છે, તમે મને એવું ક્યાં કહ્યું હતું કે કેટલી ઊભી છે ને કેટલી વાળી છે, મને તો પાંચ દેખાડી એટલે મેં પાંચ કહી. આવી રીતે એ બાના બતાવી પોતાનું રતાંદરાપણું છુપાવવાના પ્રયત્ન કરે છે. રંગલો એને અનુલક્ષીને કટાક્ષ કરે છે કે સારા માણસો છે એ શું કરે, તો કે સારા માણસો છે એ હંમેશા સારા ગુણ દર્શાવતા હોય. જેમ ફળ આવતા વૃક્ષો શું કરે છે, તો કે નમ્રતા દર્શાવે છે. પરંતુ મિથ્યાભિમાની માણસ શું કરે છે, તો કે એ પોતાની ખામીઓને છુપાવવાના પ્રયત્ન કરે છે અને જૂઠું બોલી કોઈ પણ યુક્તિથી પોતે બચી જાય છે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 19ની, જે કવિતા છે પ્રકૃતિ ગીત સોના જેવી સવાર, જેના કવિ છે ચંદ્રકાંત સે. અહીંયા સવારને સોના જેવી કહી છે કે સવાર થતાં જ લોકો એને મન ભરીને માણે છે. સવાર થતાં જ પંખીઓના કલરવ થવા લાગે છે, એટલે કે આ પંખીઓ પણ સવારને માણી રહ્યા છે. કળીઓ પણ ખીલી જાય છે ફૂલોના રૂપમાં, તો કે ફૂલ પણ આ સવારને માણી રહ્યું છે, એટલે કે આ સવારને બધા મન ભરીને માણે છે. ફૂલો હોય કે પંખી હોય તેની અસર તેના પર જોવા મળે છે. પછી વાત કરે છે તો કે સરોવરના કમળમાં પણ સોના જેવી સવાર ખીલી ગઈ છે. એટલું જ નહીં, પનિહારીઓના ભેળામાં પણ આ સોના જેવી સવાર ઝગમગે છે, કેમ કે સૂર્યના કિરણો એ બેડાના પાણી પર પડે છે એટલે એ સોનેરી રંગના લાગે છે. પછી વાત કરીએ કે બીજું શું કહેવા માંગે છે, તો કે આ પતંગિયાઓના રંગે બેરંગી પાંખોમાં પણ એક ખીલી ઉઠી છે, કેમ કે તડકો પડતા જ એટલે કે કિરણો આવતા જ તેની પાંખો છે એ ખૂબ જ ચમકવા લાગે છે. સવાર થતાં જ શું થાય છે, તો કે આ અલગ અલગ ફેરફારો જોવા મળે છે. એટલું જ નહીં, મોર પણ નૃત્ય કરવા લાગે છે, એટલે કે સવારની અસર તેના પર પણ જોવા મળે છે. આકાશમાં વાદળો પણ સોનેરી રંગના થઈ જાય છે. ઘરની અંદર તડકો આવતા જ તાજગી પ્રસરી જાય છે. તો આ બધી જ રીતે સવાર ખીલી ઉઠી છે. બાળકોના કોમળી હથેળીઓમાં પણ આ સવાર ખીલી ઉઠી છે. તો અહીં આ સવારનું આહલાદક વર્ણન કર્યું છે. પછી વાત કરીએ ચેપ્ટર નંબર 19ની, પાંચ દાણા, જે એક બોધ કથા છે. અહીં ધનપાલ શેઠ પોતાની વહુનું પારખું કરે છે. તે ખૂબ જ પૈસાદાર હતા. તેમના ઘરે લક્ષ્મીની છોડ ઉછળતી હતી, પરંતુ તે એવું માનતા હતા કે જો ઘરની લક્ષ્મી આવડતવાળી ના હોય તો ઘર કેવું થઈ જાય, બરબાદ થઈ જાય, ધન સંપત્તિ ખર્ચાઈ જાય, લૂંટાઈ જાય. એટલે તે ડાંગર એટલે કે ચોખાના પાંચ પાંચ દાણા ચારે વહુને આપે છે અને કહે છે કે જ્યારે હું માગું ત્યારે મને પાછા આપજો. મોટી વહુ છીછરી બુદ્ધિની હતી, એટલે કે તે બારી બહાર ફેંકી દે છે. બીજી વહુ છે એ લાગણીવાળી અને થોડીક હોશિયાર હતી, તો એ દાણાને ફોલીને ખાઈ જાય છે અને કહે છે કે શે સસરા માગશે ત્યારે હું કોઠારમાંથી આપી દઈશ. ત્રીજી વહુ છે એ દાણાને સાચવીને તાપણીમાં મૂકી દે છે કે ગમે ત્યારે માગે ત્યારે આપી દેતા કેટલી વાર લાગે. પણ ચોથી વહુ એ દાણા પોતાના પિયર મોકલાવી દે છે ખેતરમાં વહુવા. આ વાતને ઘણો સમય પસાર થઈ જાય છે. શેઠ ફરી પાછા એ ચારેય વહુને બોલાવે છે અને દાણા માગે છે. પહેલી વહુ કહે છે એ તો હું બારી બહાર ફેંકી દીધા. જ્યારે બીજી વહુ કહે છે કે એ તો હું ખોલીને ખાઈ ગઈ, પરંતુ એ કોઠારમાંથી દાણા લગાવીને આપે છે. ત્રીજી વહુ છે એ દાબળીમાંથી દાણા કાઢીને આપે છે. જ્યારે ચોથી વહુને પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે પિતાજી તમારે એ દાણા લેવા માટે થઈને ગાડા મોકલવા પડશે મારા પિયર, કેમ કે હવે તો એ એકમાંથી અનેક થઈ ગયા છે, કેમ કે મેં તો દાણા ત્યાં વવડાવી દીધા હતા. આમ શેઠને ખબર પડી જાય છે કે એના ઘરની સાચી લક્ષ્મી સૌથી નાની વહુ એટલે કે ચોથી વહુ છે અને એ કોઠાનો કારભાર તેને સોંપી દે છે. ઘરના કોઠાનો કારભાર તેને સોંપી દે છે કેમ કે એ આવડતવાળી, ધરેલ અને ચતુર છે.
સૌથી મોટી વહુને તે ઘરની સફાઈનું કામકાજ સોંપે છે, બીજી વહુને તે નોકરોની દેખરેખ રાખવાનું કામ સોંપે છે અને ત્રીજી વહુને એ રસોડાની સંભાળનું કામ સોંપે છે। આવી રીતે ચારેય વહુને પોતપોતાની આવડત પ્રમાણેનું કામ સોંપી દે છે। તો આ વાત થઈ ચેપ્ટર નંબર 19ની। હવે વાત કરીએ ચેપ્ટર નંબર 20, સુભાષિતો। અહીં 5 સુભાષિતો આપ્યા છે। પહેલા સુભાષિતમાં કહ્યું છે કે જે લોકો એકલા દાન કરે છે, એટલે કે જાહેરાત વિના દાન કરે છે, કોઈને ખબર પડવા દેતા નથી, એવા અને જે લોકો એકલા જઝુમે છે, એટલે કે બધી જ લડાઈઓનો સામનો પોતાની જાતે કરે છે, અને ત્રીજું કે જે માણસ શું કરે છે, આખા જગતની નિંદા એકલો સહન કરે છે, એ જ ખરેખર વીર પુરુષ ગણાય છે। એટલે કે જે વ્યક્તિ દાન કરે છે પણ એ દાન કર્યું છે એનો ઢંઢેરો પીટતો નથી, એ ખરેખર વીર છે। એટલું જ નહીં, જે વ્યક્તિ બધી જ પરિસ્થિતિઓનો સામનો એકલા હાથે કરી લે છે એ પણ ખરેખર વીર છે। પછી આગળ કહે છે કે જે આખા જગતની નિંદા એકલા સહન કરે છે એ પણ આ જગતમાં વીર પુરુષ છે। પછી વાત કરી છે બીજા સુભાષિતમાં કે જે માણસનું ધ્યેય મંજિલ સુધી પહોંચવાનું હોય તે ગમે તેવા દુર્ગમ રસ્તાઓ કેમ વચ્ચે ન આવે તે તેનાથી ડરતો નથી। બીજું કે જે મહેનતુ માણસ છે એ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી, એટલે કે તે ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેતો નથી, એ હંમેશા મહેનત જ કરે છે અને આગળ જ વધે છે। પછી એમાં જ એમ કહેવામાં આવ્યું છે કે સાચો યાચક કેવો હોય છે, સોરી સાચો દાનવીર કેવો હોય છે, તો કે ક્યારેય યાચકની જાતને જોતો નથી, એનું કર્તવ્ય તો ફક્ત ને ફક્ત દાન કરવાનું જ હોય છે। એટલે કે એ ક્યારે એવું નહીં વિચારે કે માંગનાર છે કેવો છે। ઓકે, હવે વાત કરીએ ત્રીજા સુભાષિતની। એમાં કહ્યું છે કે આ સંસારમાં બીજાને સુખી કરનાર અને બીજાને સુગંધિ ફેલાવનાર બે જન્મ્યા છે, એક અગરબત્તી અને એક સંત। આ બંનેનું જીવન કેવું હોય છે, તો કે આ બંનેનું જીવન બીજાને સુગંધિત કરવાનું હોય છે, બીજાને સુગંધ ફેલાવવાનું હોય છે। અગરબત્તી લોકો સુધી સુગંધ ફેલાવે છે, એવી જ રીતે સંત છે એ પોતાના સારા ગુણોની સુગંધ લોકોમાં ફેલાવે છે। પછી વાત કરીએ ચોથા સુભાષિતની કે વૃક્ષ પર ફળો આવે તો શું થાય છે, તો કે ડાળીઓ છે નમી જાય છે, કેમ કે તેની અંદર નમ્રતાનો ગુણ રહેલો છે। તો એવી જ રીતે સારો માણસ કેવો હશે, કે જે ધન વૈભવ સંપત્તિ કીર્તિ આવ્યા બાદ શું કરે છે, તો કે હંમેશા નમ્રતાથી રહે છે, એની અંદર નમ્રતાનો ગુણ રહેલો હોય છે। પછી વાત કરીએ અંતિમ સુભાષિતની કે ચિત્તાની આંખ ઠરી જાય છે, જો ચિત્તાને બાળવામાં આવે ને તો તેની આંખ ઠરી જાય છે, પરંતુ ઈર્ષાની આંખ ક્યારેય ઠરતી નથી। ઈર્ષાની આંખને ઠરવા માટે શું કરવું પડે, તો કે પ્રેમભર્યો વ્યવહાર કરવો પડે। જો તમે પ્રેમભર્યો વ્યવહાર કરશો તો ઈર્ષા ક્યારેય ઉત્પન્ન જ નહીં થાય, ગોટે। તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે આ 5 ચેપ્ટરને સારી રીતે સમજી ગયા હશો, ખરો ને? ચલો હવે સબ્જેક્ટિવ પેપર સ્ટાઇલ પ્રમાણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલો પ્રશ્ન હશે, એક વાક્યમાં જવાબ લખો। 6 પ્રશ્ન હશે, પ્રત્યેકનો 1 માર્ક્સ। મેં અહીં ઉદાહરણ માટે 4 પ્રશ્ન લીધા છે। દરબારની સિંહ ઉપર ભરોસો સાથી બેઠો, કેમ કે દરબાર માત્રાવાળા સિંહ પાસે ગયો અને તેની સંભાળ રાખી, પરંતુ સિંહે તેના ઉપર હુમલો ના કર્યો, એટલા માટે તેને તેના પર ભરોસો બેઠો। કેવા વૃક્ષો નમે છે, તો કે ફળ આવેલા વૃક્ષો હંમેશા નમે છે, ફળ આવતાની સાથે વૃક્ષો નમી જાય છે, એટલે કે નમ્રતાનો ગુણ દર્શાવે છે। ધનપાલ શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા, તો કે ધનપાલ શેઠ ઘરની રાણી વિશે માનતા હતા કે જો તે આવરતવાળી ઠરેલ ન હોય તો ઘર વિનાશ થઈ જાય, બરબાદ થઈ જાય, સંપત્તિનો નાશ થાય, પરંતુ આવડતવાળી ચતુર અને ઠરેલ હોય તો એ ઘરને સારી રીતે સંભાળી શકે છે, તે જ સાચી લક્ષ્મી છે। જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે, તો કે જગતમાં ઈર્ષાની આગ
ઠારવાથી તે બમણી થાય છે, તે ક્યારેય સમતી નથી. એટલા માટે શું કરવું જોઈએ? તો કે રાગ દ્વેષ કંકાસને દૂર કરવા માટે હંમેશા પ્રેમ ભર્યો વિચાર સાથે વ્યવહાર કરવો જોઈએ. હવે હશે ક્વેશ્ચન નંબર 2. બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, બે પ્રશ્ન હશે, 4 માર્ક્સ. ઓકે, મેં અહીં ઉદાહરણ માટે 1 લીધું છે. શેઠે ઘરના કોઠારનો ભાર કોને સોંપ્યો, શા માટે? ચલો, ધનપાલ શેઠે વહુનું પારકું કરવા માટે ડાંગર રાખ્યા હતા, પરંતુ દરેક વહુએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એ ડાંગરનો ઉપયોગ કર્યો. પરંતુ ચોથી વહુએ શું કર્યું? તો કે ચોથી વહુએ તે ડાંગરના દાણા પોતાના પિયરમાં વવડાવી દીધા અને સમય આવતા તે અનેક થઈ ગયા. એટલે શેઠને ખબર પડી ગઈ કે ચોથી વહુ સૌથી ઠરેલ બુદ્ધિની છે, ઓકે, આવડતવાળી છે. એટલા માટે તે કોઠાનો કારભાર તેને સોંપે છે. પછી આ છે ક્વેશ્ચન નંબર 2, સમાનાર્થી શબ્દ. સૂજ તો કે સમજ, જૂઠું તો કે અસત્ય. અહીં 4 સમાનાર્થી હશે, પ્રતીકનો અર્ધો માર્ગ. તમારે ચારે 4 લખવાના રહેશે. એવી જ રીતે વિરુદ્ધાર્થી હશે, એવી જ રીતે જોડણી હશે. વિરુદ્ધાર્થી જોઈએ, હસવું તો કે રડવું, પ્રેમ તો કે તિરસ્કાર. જોડણી વિચિત્ર, આ ખોટો શબ્દ છે, તેની સાચી જોડણી છે આ. બંને હસ્વ, પતંગિયું ખોટી જોડણી છે, તેની સાચી જોડણી છે હસ્વ. ઓકે, પછી હશે ક્વેશ્ચન નંબર 3, શબ્દ સમૂહ. બે શબ્દ સમૂહ આપ્યા હશે, બંને લખવાના રહેશે, પ્રત્યેકનો એક ગુણ. ચાલો, ખૂબ પોલ પોલ કરે તે વ્યક્તિ કેવી હોય? તો કે વાચાળ, જેમ જીવરામ ભટ્ટ હતા. ઓકે, કુણાપાનની લાલ રેખાઓ એટલે કે ટસર, સોના જેવી સવાર છે એ કુણાપાન પર પણ જોવા મળે છે. ઓકે, તેની ટસરો પર જોવા મળે છે. રૂઢિ પ્રયોગ બે હશે, બંને લખવાના રહેશે, પ્રત્યેકનો એક ગુણ. દોડ કરવો એટલે તો કે દેખાવ કરવો, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. ચાલો, ક્વેશ્ચન નંબર 3 હશે વ્યાકરણ. સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, કાળ, વિરામ ચિહ્નો. સંજ્ઞા, સંજ્ઞા એટલે નામ અને નામ એટલે સંજ્ઞા. સંજ્ઞાના 5 પ્રકારો છે, વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા. ઓકે, તો તમારે આ પાછળ 5નો અભ્યાસ કરવાનો છે. ક્વેશ્ચન એવો પણ હોઈ શકે કે નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખી તેનો પ્રકાર જણાવો, અથવા તો એ પણ હોઈ શકે કે નીચેની સંજ્ઞાઓના પ્રકારનું એક એક ઉદાહરણ આપો. પછી વાત કરીએ વિશેષણ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થની વિશેષતા દર્શાવનાર શબ્દને વિશેષણ કહે છે. વિશેષણના પણ પ્રકારો છે, ગુણવાચક વિશેષણ, ક્રમવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, ઓકે, ક્રિયાવાચક વિશેષણ. આ બધા જ પ્રકારોનો તમારે અભ્યાસ કરવાનો છે. ગોટે? એમ પણ પ્રશ્ન હોઈ શકે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો, અથવા એમ પણ હોઈ શકે કે નીચેના વિશેષણના પ્રકારનું એક એક ઉદાહરણ આપો, કોઈ પણ રીતે. પછી વાત કરીએ સર્વનામની, કે સંજ્ઞાના સ્થાન પર વપરાતા શબ્દને સર્વનામ કહે છે. સર્વનામના પણ 6 પ્રકારો છે. ઓકે, ક્યાં ક્યાં? તો કે પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, સ્વવાચક સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ. ઓકે, તો આ બધા જ સર્વનામનો તમારે અભ્યાસ કરવાનો છે. એમ પણ હોઈ શકે કે નીચેનો પેરેગ્રાફ વાંચી તેમાંથી સર્વનામ શોધીને લખો, અથવા તો નીચેના સર્વનામનું એક એક ઉદાહરણ આપો. પછી હશે કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. નીચેના વાક્ય વાંચીને જણાવો કે તે કયા કાળનું છે, તો તમારે એ દર્શાવવાનું, અથવા એમ પણ હોઈ શકે કે નીચેના કાળના એક એક ઉદાહરણ આપો, તો તમારે એ પ્રમાણે લખવાનું રહેશે. વિરામ ચિહ્નો, ઘણા બધા વિરામ ચિહ્નો છે, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, ગુરુરેખા, લઘુરેખા, અર્ધવિરામ, ગુરુવિરામ. ઓકે, તો તમારે આ બધાનો જ અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન એવો હોઈ શકે કે નીચેના વાક્યને વાંચી યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીવાર લખો. હવે હશે ક્વેશ્ચન નંબર 4, નિબંધ 4 માર્ક્સ અને પત્ર 4 માર્ક્સ. ગોટે? તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરાબર સમજાઈ ગયો હશે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.
જેથી કરી તમે વર્કશીટ સારી રીતે લખી શકો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર પરીક્ષાની તૈયારી કરજો। ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને રીતે તમારે પ્રિપેર થવાનું છે, જેથી કરી તમે પરીક્ષા સારી રીતે લખી શકો। ફરી પાછા મળીશું, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।